નમસ્કાર મિત્રો, હું કાજલ રામાણી આપનું સ્વાગત કરું છું અમારી ચેનલમાં. મિત્રો, આજની વાત ખૂબ જ ખાસ છે, માટે અંત સુધી સાંભળવા વિનંતી. તો ચાલો શરૂ કરીએ આજની વાત. વાત છે મહેતા પરિવારની. ખૂબ જ ધામધૂમથી યશા અને મહેશના લગ્ન થયા. એક વર્ષ બાદ તેમના ઘરમાં પુત્રનો જન્મ થયો અને પછીના એક વર્ષ બાદ પુત્રીનો. આમ લગ્નના 3 વર્ષમાં તો યશા અને મહેશ એક પુત્ર અને એક પુત્રીના મા બાપ બની ગયા. પુત્રનું નામ હતું શ્યામ અને પુત્રી રાધા. મસ્તીખોર શ્યામ બહેન રાધાને ખૂબ જ હેરાન કરતો, એના રમકડા લઈ લેતો, ચીડવતો, રડાવતો, વાળ ખેંચતો, એની ઢીંગલી છુપાવી દેતો. મમ્મી તારા કરતાં વધારે મને પ્રેમ કરે છે એમ કહીને બહેન સાથે મસ્તી કરતો. પણ જો કોઈ એની બહેનને મારે કે ગુસ્સો કરે તો શ્યામ એની સામે થતો ને કહેતો, મારી બહેન છે, એને કોઈએ કંઈ બોલવાનું નહીં. શ્યામ અને રાધા શાળાએ જવા લાગ્યા. રાધા ખૂબ જ સારા માર્ક્સ સાથે પાસ થતી અને શ્યામ તો માંડ માંડ પાસ થતો. તો પણ શ્યામનું પરિણામ આવે ત્યારે ઘરમાં મીઠું બનતું. શ્યામ જે માગે એ ઘરમાં આવી જતું. શ્યામને ક્રિકેટનો શોખ તો ઘરમાં ક્રિકેટ કીટ આવી ગઈ. રાધાને બંગડી પહેરવાનો શોખ તો એની માંગ ઘરમાં બધાને ફાલતો અને નકામી લાગતી. રાધા શ્યામની જ ચોપડી વાપરતી. શ્યામ રોજ સાંજે ક્રિકેટ રમતો. રાધા યશાને ઘરકામમાં મદદ કરતી. શ્યામનું દર અઠવાડિયે એક મૂવી તો પાક્કું જ હોય. ધીરે ધીરે બંને મોટા થતા ગયા અને છોકરા છોકરીઓનો ભેદભાવ વધતો ગયો. રાધાને શ્યામ કોલેજમાં આવ્યા. રાધાને લીટ ચેરમાં રસ હતો, પરંતુ મોટા ભાઈએ કોમર્સ લીધેલું અને રાધાની ચોપડીઓ પાછળ ખર્ચ ન કરવો પડે એ માટેને કોમર્સ લેવડાવવામાં આવ્યું. શ્યામ માટે બાઇક લીધું. રાધા બસમાં કોલેજ જતી. શ્યામ તો કોલેજ જતો ન જતો, મિત્રો સાથે રખડતો, મૂવી માટે જતો, સાંજે ક્રિકેટ રમતો, રાત્રે મોડેથી ઘરે આવતો. આ એનો નિત્યક્રમ બની ગયો. રાધા કોલેજમાં બધા લેક્ચર ભરતી, સાંજે ઘરે આવીને રાતનું ખાવાનું બનાવતી, રાતે વાંચતી અને સારા માર્ક્સ સાથે પાસ થઈ. શ્યામ તો પહેલું વર્ષ પણ પાસ ન કરી શક્યો, પણ તેને કાંઈ કોઈ કહેતું નહીં. યશા અને મહેશ બંને પોતાની પુત્રીની પ્રગતિથી ખુશ થતા, પરંતુ ક્યારેય કંઈ શ્યામને ન બોલતા. યશાએ કહી દીધું કે રાધા, હવે તારે આગળ ભણવાનું નથી, ઘરકામમાં પાકી થઈ જા, બહુ જ ભણી લીધું. આ જ ઉંમરમાં સારા સારા ઘરની વાત આવશે, પછી સમાધાન કરવું પડશે. હમણાંથી શોધવાનું શરૂ કરશે ને તો 2-3 વર્ષમાં મેર પડશે, અને તું વધારે ભણશે તો સામેવાળો આટલો ભણેલો આપણી નાતમાં ક્યાં શોધવા જઈશું. એશા એક પુત્રીની ચિંતાતુર માતા તરીકે બોલતી ગઈ. પરંતુ ક્યારે રાધાને ન પૂછ્યું કે તારે શું કરવું છે, પોતાના વિચાર રાધા પર થોપતી ગઈ અને રાધા આજ્ઞાંગી પુત્રી બનીને બધું માનતી ગઈ. રાધાના લગ્ન માટે પૈસા ભેગા કરવા લાગ્યા. એવામાં શ્યામનું એક્સિડન્ટ થયું. અડધી રાત્રે યશા પર કોઈ અજાણ્યા શખ્સનો ફોન આવ્યો. તમારા છોકરાનું એક્સિડન્ટ થયું છે, જલ્દી સિટી હોસ્પિટલમાં આવો. એશાએ જલ્દી મહેશને ઉઠાડ્યા. બંને 10 મિનિટમાં જ હોસ્પિટલ પહોંચી ગયા. શ્યામને જે હોસ્પિટલ લઈ આવેલા તે માણસે કહ્યું, બેન, તમારો છોકરો બહુ ઝડપથી બાઇક ચલાવતો હતો, વચ્ચે ગાય આવતા તેને બ્રેક મારી અને ત્યાં તે અટક્યો. એશા અને મહેશ આખી રાત હોસ્પિટલમાં રહ્યા. ડોક્ટરે બધું ભગવાન પર છોડવાનું કીધું. લોહીની જરૂર પડી. રાધાને શ્યામનું સરખું બ્લડ ગ્રુપ હોવાથી રાધાનું લોહી શ્યામને ચડાવવામાં આવ્યું. કેટલાય પૂજા પાઠ મન્નત ભગવાનને કેટલી લાંજ રૂશ્વત આપવામાં આવી. 8 કલાકની તણતોળ મહેનત પછી શ્યામ ખતરામાંથી બહાર આવ્યો. શ્યામે 2 અઠવાડિયું હોસ્પિટલમાં રહેવું પડ્યું. રાધાએ ભાઈની ખૂબ સેવા કરી. સવારે એની માટે નાસ્તો લઈને આવતી, થોડી વાર બેસતી, બપોરે જમવાનું લઈને આવતી, એને ગમે તેવી કોઈ મૂવીની સીડી સાથે લાવતી, એટલે રાત સુધી શ્યામનો સમય નીકળી જતો. શ્યામ આ બધું જોયા કરતો. હોસ્પિટલના બિલે યશા અને મહેશના હોશ ઉડાવી નાખ્યા. તેમણે રાધાના લગ્ન માટેની બધી જ FD તોડવી પડી અને બિલ ચૂકવ્યું. હવે રાધાએ કામ કરવાનું શરૂ કર્યું. તેનું એકાઉન્ટ સારું હતું. તેને ખાલી 2 કલાક કામ માટે જવું પડતું અને સારી કમાણી કરી લેતી. તેને લખવામાં રસ હતો, પરંતુ તે માટે ઘરમાં તેને સખત ના પાડવામાં આવી. જે નોકરી મળે છે તે ચૂપચાપ કર, છતાંય રાત્રે તેનો હાથ આપોઆપ કલમ પકડી લેતો. તે અનામિકા નામે કવિતા લખવા માંડી, પેપરમાં પણ પ્રકાશિત થવા લાગી. તેની કવિતાના રસિક વાચકોને ધ્યાનમાં રાખીને તેને દર અઠવાડિયે આવતી પૂર્તિમાં કવિતા લખવા માટે મહેનતાણું મળવા લાગ્યું. રાધા માટે માંગા આવવા લાગ્યા. એશા અને મહેશે પણ હવે થોડા પૈસા બચાવીને રાખ્યા હતા. બંનેનું નક્કી થતાં બંનેના લગ્ન 1-1 દિવસના અંતર જ લેવાનું નક્કી થયું. આગળના દિવસે રાધાના લગ્ન અને બીજા દિવસે શ્યામના, બધા જ લગ્નની તૈયારીમાં પરવાઈ ગયા.
દિવસ ઓછા હતા, સામે કામ વધારે હતા. એક પછી એક રસમનો દોર શરૂ થઈ ગયો. મહેંદી, હલ્દી, સંગીતની રસમ તો જાણે પવનના વેગે પતી ગઈ. રાધાના લગ્નની આગલી રાત હતી. બધા થાકેલા હતા. રાધા પોતાના રૂમમાં રડતી હતી. એ જોઈને શ્યામ એના રૂમમાં આવ્યો. બંનેનો અવાજ સાંભળીને એશા પણ રૂમમાં આવી. ત્રણે બહુ જ વાતો કરી. મજાકમાં એશાએ કહ્યું, કાલે તો કન્યાદાન કરવાનું છે અમારે. કન્યાદાનથી વધારે મોટું કોઈ દાન નથી. રાધાએ એશાને અટકાવતા કહ્યું, સાચે સાચે તમે કન્યાદાન કરવાના છો? એકચ્યુઅલી મને સમજ ન પડી. દાન તો નાનપણથી હું કરતી આવી છું, તો કાલે એનાથી વિપરીત તમે દાન કઈ રીતે કરવાના છો? નાનપણથી મારા કપડાં, મારું ભણતર, મારી દિનચર્યા, મારી નોકરી અને હવે તો મારો પતિ, બધું તમારી પસંદનું છે. હું ભાઈ માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે બલિદાન આપતી ગઈ, અરે દાન કરતી ગઈ. નાનપણમાં બંગડી માટે તરસતી રાધા અને આજે લેખનને કેરિયર બનાવવા માંગતી રાધામાં કોઈ જ ફેર નથી. કાશ તમે ત્યારે જ કહ્યું હોત કે શ્યામ માટે ક્રિકેટ કીટ સાથે રાધા માટે બંગડી પણ લેશું. કાશ એને બાઇક સાથે મને એક સાયકલ પણ અપાવી હોત. કાશ કાલે તમે મારું કન્યાદાન કરવાના છો. એનું જેને આખી જિંદગી એક છોકરી તરીકે, એક બહેન તરીકે દાન જ આપ્યું છે, તેનું તમે શું દાન કરવાના? અને એ દાન સ્વીકારવા વાળા શું દાન સ્વીકારવાના? એ પણ એક વહુ તરીકે, પત્ની તરીકે અને અંતે એક મા તરીકે મારી પાસે દાન કરાવતા રહેશે. અને અંતે હું પણ એક પુત્રીની માં બનીને મારી જ પુત્રીનું કન્યાદાન કરીશ. સોરી, પરંતુ હું કન્યાદાન નહીં કરીશ. શ્યામ અને એશા ચૂપચાપ રાધાનું દર્દ સાંભળતા રહ્યા. રાધાએ ફરી બોલવાનું શરૂ કર્યું, હું નાનપણથી જ એને કોઈ દાન ન કરવા દઈશ. એ મારી જેમ ક્યારેય દાન ન કરશે. જો ઘરમાં એક રૂપિયો હશે ને તો એમના 50 પૈસા મારા છોકરા માટે હશે અને બીજા 50 પૈસા મારા છોકરી માટે. મારી છોકરીને જ એ લાયક બનાવીશ કે મારે કોઈ દિવસ એનું દાન ન કરવું પડે. એની રીતે પોતાની જિંદગી જીવશે. લોકો, ગરીબી, મજબૂરી એ બધાના નામે હું ક્યારે એની જિંદગીનું બલિદાન ન આપીશ અને ન કોઈને આપવા દઈશ. મમ્મી, તમે એક વાત યાદ રાખજો, તમે કન્યાદાન નથી કર્યું. તમારી માટે તમારી છોકરીએ આખી જિંદગી દાન જ કર્યું છે, બલિદાન જ આપ્યું છે. તમે તો ખાલી એક કન્યા જ દાન કરશો. તમારી કન્યાએ તો તમને આખી જિંદગી જ દાનમાં આપી દીધી છે. એશાની આંખમાં નાનપણથી થતા રાધા સાથેના ભેદભાવ એક પછી એક આવવા લાગ્યા. તે કઈ બોલી ન શકી. શ્યામ રાધાને ભેટી પડ્યો. બીજા દિવસે રાધાના લગ્ન આવી ગયો. એ દિવસ ફૂલોથી સજેલું લગ્નનું માયરું, વચ્ચે અગ્નિવેદી, સહેલીઓની ખીખલાટ, સ્વજનોનો જમાવડો, વરઘોડો આવ્યો. દુલ્હનની સહેલીઓ અને માતા સાથે મજાક મસ્તીના અંતે દુલ્હો માયરા સુધી પહોંચ્યો. સમય આવ્યો કન્યાદાનનો. એશા 2 મિનિટ માટે સ્તબ્ધ થઈ ગઈ. જેમ તેમ પોતાને સાચવી એશા અને મહેશે કન્યાદાન કર્યું. અશ્રુ ભરી આંખે રાધાને વિદાય આપી. પરંતુ આખી રાત એશા વિચારતી રહી કે પેઢીઓથી ચાલતી આ પરંપરા, આ કન્યાદાન કેટલા અંશે યોગ્ય છે? આટલી મોટી કરેલી કન્યાએ લગ્નના મંડપમાં એક દાન આપવાની વસ્તુ બનીને કેમ રહી જાય છે? એક છોકરી જ આખી જિંદગી બલિદાનના નામે ઘર બનાવે છે અને આ જ છોકરીનું પરંપરાના નામે દાન થાય છે. એ પણ એક માણસ જ છે, તો પણ તેને એક એવા ઘરમાં દાન કરવામાં આવે છે જે એને ઓળખતી નથી. આપણે પૈસા દાન કરતા પહેલા પણ કેટલું જોઈએ છે અને કન્યા શું દાન કરવા માટે જ હોય છે? એશા પાસે આવ્યા બધા સવાલનો જવાબ આપવા માટે કોઈ નથી, પરંતુ શું કોઈની પાસે છે આનો જવાબ? તો કોમેન્ટ જરૂર કરજો. કન્યાદાન, કન્યાનું દાન કે કન્યાએ કરેલ દાન, બલિદાન. મિત્રો, વાત પસંદ આવી તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો. આભાર.